हेलो डियर स्टूडेंट्स, गया वीडियो में आपणे चेप्टर 7 हवामान आबोहवा अने आबोहवानी साथे प्राणीओनो अनुकूलन जे वखते आपणे गया वीडियो में हवामान अने आबोहवा विषेनी वात पर चर्चा करी हती। हवे तमने फरीवार ते थोड़ुंक याद करावी लऊं कि हवामान आपणे कोने कहेता था। तो हवामान ए तापमान, वरसादनुं प्रमाण, ભેજનું પ્રમાણ અને પવનની ઝડપ આ ચાર પરિબળો પર આધાર રાખે છે। તો આબોહવા કોને કહીશું? તો આબોહવા એ જે તે પ્રદેશનું, એટલે કે તમે કોઈ પણ ચોક્કસ સ્થળે જ્યારે રહેતા હો તે સમયનું 25 વર્ષ સમયગાળાનું જે હવામાન છે, જે હવામાનની સ્થિતિ છે, આ સ્થિતિને આપણે આબોહવા તરીકે ઓળખીએ છીએ। તો આ આબોહવા સાથે પ્રાણીઓ એટલે કે સજીવો અને વનસ્પતિ, સજીવોની અંદર પ્રાણીઓ અને વનસ્પતિનો સમાવેશ કરવામાં આવે છે। તો આ પ્રાણીઓ અને વનસ્પતિઓ એ આ આબોહવાની સાથે પોતાનું જીવન ટકાવી રાખવા માટે, જીવન જીવવા માટે કેવી પ્રતિકૂળતાઓ ધરાવે છે, કેવું અનુકૂલન ધરાવે છે તે બાબતની અહીં આપણે ચર્ચા કરીશું। તો સૌ પ્રથમ આપણે જોઈએ કે વાતાવરણ અને અનુકૂલન વિષય પર આપણે આ પ્રકરણમાં આગળ ચર્ચા કરીએ। તો સૌ પ્રથમ આપણે જોઈએ કે પ્રાણીઓનું અનુકૂલન એટલે એવી સ્થિતિ કે ઠંડા પ્રદેશમાં રહેતા સજીવો એ ઠંડીથી બચવા માટે પોતાના શરીરમાં કુદરતી રીતે કેવા અનુકૂલનો ધરાવે છે, એ ઠંડીની જે સ્થિતિ છે તેની કઈ રીતે એ લોકો સહન કરીને પોતાનું જીવન કાઢે છે। તે જ રીતે ગરમ પ્રદેશમાં રહેતા લોકો કે વધારે વરસાદ પડતા હોય તેવા ભીંજવાળા વાતાવરણમાં રહેતા સજીવો પોતાના શરીરમાં કુદરતી રીતનું એવી અનુકૂલન ગોઠવે છે કે જેના કારણે તેઓ પોતાની આસપાસની આબોહવા વાતાવરણને જીવન ટકાવી રાખવા માટે અનુકૂળ બનાવે છે। તો આ જ રીતે સૌ પ્રથમ આપણે જોઈએ પહેલાં ધ્રુવ પ્રદેશો વિશેની ચર્ચા। તો ધ્રુવ પ્રદેશો કોને કહીશું આપણે? તો પૃથ્વીના જે ઉત્તર ગોળાર્ધ છે અને દક્ષિણ ગોળાર્ધ પાસેના જે બંને ધ્રુવો છે જેને આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ, તો આ જે બંને ધ્રુવોવાળા જે પ્રદેશો છે જેમાં સ્વિટ્ઝરલેન્ડ, કેનેડા, થાઇલેન્ડ, આયર્લેન્ડ જેવા દેશો આવેલા છે, તો આવા પ્રદેશોમાં ઠંડી ખૂબ જ પડે છે। અહીંયા વર્ષના મોટાભાગના સમયગાળા દરમિયાન ખૂબ જ ઠંડી પડવાથી સમયગાળા દરમિયાન આ બધા પ્રદેશો બરફથી છવાયેલા રહે છે। અહીંયા ઉનાળામાં પણ તેનું તાપમાન -37 સેલ્સિયસથી પણ નીચું હોય છે। તો આટલી કડકડતી ઠંડીથી બચવા એવા પ્રદેશોમાં રહેતા સજીવો કઈ રીતે પોતાને જીવન જીવવા માટે અનુકૂળતા ધરાવે છે? તો આવા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની નજીક આવેલા જે પ્રદેશો છે જેમાં 6 મહિના સુધી સૂર્ય ઉગતો પણ નથી અને 6 મહિના સુધી સૂર્ય આથમતો પણ નથી, તો આવા પ્રદેશોમાં પ્રાણીઓ ઠંડીથી બચવા માટે સૌ પ્રથમ આપણે ત્યાં રહેતા રીંછની વાત કરીએ। તો ધ્રુવ પ્રદેશીય રીંછના શરીરનું અનુકૂલન કેવું હોય છે કે જે આટલી ઠંડા પ્રદેશોમાં પણ પોતાનું જીવન ટકાવી રાખે છે? તો જે રીંછ હોય છે તેના શરીર ઉપર ગાઢ સફેદ રૂંવાટી આવેલી હોય છે, લાંબા લાંબા વાળવાળી સફેદ રંગની રૂંવાટી છે કે જે તેને શિકારીઓથી બચવામાં મદદ કરે છે। એટલે કે આવા રીંછ જ્યારે શિકારી તેનો શિકાર કરવા ઈચ્છતો હોય ત્યારે આ રીંછ એ સફેદ બરફના આવરણમાં પોતાની જાતને સંતાડી દે છે કે જેથી શિકારી તેને શોધી શકતો નથી। આ ઉપરાંત તેના શરીર પરની જે ચામડી હોય છે તે ચામડીનું શરીરનું પર પડ એટલું જાડું હોય છે કે જે તેને ઠંડી સામે રક્ષણ આપે છે। ત્રીજું જોઈએ કે તેની ઘ્રાણ ઇન્દ્રિય એટલે સૂંઘવાની શક્તિ જે તેને શિકારની શોધ કરવા માટે મદદ કરે છે। તો રીંછની આજુબાજુ જ્યારે તેનો શિકાર કરવા માટેનું કોઈ પણ પ્રાણી હોય તેની તીવ્ર ગંધ આવતી હોય છે,
આ ગંધ પાકીને તે પોતાનો શિકાર એટલે કે ખોરાક પણ મેળવી શકે છે. આ ઉપરાંત તેના જે વળેલા તીક્ષ્ણ નખ છે તે તેને બરફમાં ચાલવા કે તરવા માટે અનુકૂળતા અપાવે છે. તો આવા શરીરના અનુકૂલનો એ રીંછની આટલી કડકડતી ઠંડીમાં પણ જીવન જીવવા માટે મજબૂત બનાવે છે. આ રીતે આપણે બીજું એક પ્રાણી જોઈએ તો પેગ્વિન. પેગ્વિન તો તમે કદાચ જોયું જ હશે. તો પેગ્વિન એ એવું પ્રાણી છે જે ટોળામાં સમૂહમાં રહેવાનું વધારે પસંદ કરે છે. તો આવું કેમ થતું હશે? તો જ્યારે પેગ્વિનો ટોળામાં હોય છે ત્યારે પેગ્વિનોની શરીરની એકબીજાની ગરમીથી તેઓને ઠંડીમાં હૂંફ મળે છે, એટલે કે ઠંડી સામે તેમને રક્ષણ મળે છે. ઉપરાંત પેગ્વિનના શરીર ઉપર પણ સફેદ રંગની રૂંવાટી હોય છે જે તેને ઠંડીથી રક્ષણ આપે છે. અને તેના શરીર ઉપર પણ રીંછની જેમ ચામડીનું જાડું આવરણ હોય છે જે તેને ઠંડી સામે રક્ષણ આપે છે. ઉપરાંત તેના ચામડી સાથે જોડાયેલા જે પંજાદાર પગ છે જે તેને સારા તરવૈયા પણ બનાવે છે, એટલે કે તે બરફથી છવાયેલા પ્રદેશોમાં સારી રીતે ચાલી પણ શકે છે અને સારી રીતે તરી પણ શકે છે. તો આ રીતે ઠંડા પ્રદેશોમાં રહેતા પ્રાણીઓ પોતાના શરીરમાં આવી અનુકૂળતાઓ ધરાવે છે કે જેથી તે ઠંડી સામે રક્ષણ મેળવીને પોતાનું જીવન ટકાવી શકે. હવે આપણે વર્ષાવનના જે પ્રદેશો છે તેમાં રહેતા પ્રાણીઓના અનુકૂળનો વિશે ચર્ચા કરીએ. હવે આવા ધ્રુવ પ્રદેશોમાં કેટલાક બીજા પણ પ્રાણીઓ આપણને જોવા મળે છે, જેમ કે કસ્તુરી બળદ છે, રેન્ડિયર છે, વેલ માછલી છે. તો આ બધા પ્રાણીઓ પણ આવા ધ્રુવ પ્રદેશોના ઠંડા વિસ્તારમાં વસવાટ કરતા હોય છે. હવે આપણે વાત કરીએ પક્ષીઓની. તો પક્ષીઓ જ્યારે શિયાળામાં આવા પ્રદેશોનું તાપમાન -35°C પણ ઊંચું હોય છે ત્યારે આવા પક્ષીઓ આ વાતાવરણમાં રહી શકતા નથી, ત્યારે તે સ્થળાંતર કરે છે, એટલે કે તે પોતાના પ્રદેશો છોડીને શિયાળાની ઋતુ દરમિયાન તે બીજા પ્રદેશોમાં જાય છે, જેવા કે આપણા ભારત દેશમાં. શિયાળામાં પણ 15°C જેટલું નીચું તાપમાન હોવાથી આવા પક્ષીઓ પોતાના પ્રદેશ છોડીને સ્થળાંતર કરીને ભારત જેવા દેશમાં વસવાટ કરવા આવે છે, એટલે કે મહેમાન બનીને આવે છે. તો ભારતના રાજસ્થાન રાજ્યના ભરતપુર ગામમાં, હરિયાણામાં, તેવી જ રીતે ગુજરાતમાં નળ સરોવર પાસે પણ કેટલાક પક્ષીઓ તમને મહેમાન સ્વરૂપે થોડા સમય માટે જોવા મળે છે. આ પક્ષીઓ શિયાળાની ઋતુ દરમિયાન અહીંયા ઈંડા મૂકવા અને થોડા સમય માટે વસવાટ કરવા આવે છે અને શિયાળો પૂરો થતાં જ તે પોતાના પ્રદેશોમાં પાછા ચાલે જાય છે. તો આ છે આપણે ધ્રુવ પ્રદેશોમાં રહેતા પ્રાણીઓની ચર્ચા. હવે આપણે જોઈએ વિષુવવૃત્તના વર્ષાવનોના પ્રદેશોની ચર્ચા કરીએ. તો વિષુવવૃત્તીય વર્ષાવનોના જે પ્રદેશો છે આ એવા પ્રદેશો છે કે જેમાં વર્ષના મોટા ભાગના સમયમાં પુષ્કળ વરસાદ રહે છે અને દિવસ અને રાત્રિનું જે તાપમાન છે, જે આબોહવા છે, તે એક જ સરખી જોવા મળે છે. તો અહીંયા જે વર્ષાવનો છે એટલે કે વરસાદ ખૂબ થતો હોવાથી અને હુંફાળું તાપમાન મળવાથી અહીંયા જંગલો ખૂબ જ આવેલા છે અને જંગલોની અનુકૂળતા હોવાથી અહીંયા અનેક પ્રકારની વનસ્પતિઓ અને અનેક પ્રકારના પ્રાણીઓ વસવાટ કરતા જોવે છે. તો આવા વિષુવવૃત્તીય વર્ષાવનો વિશે આપણે માહિતી મેળવીએ. તો આ વિષુવવૃત્તીય વર્ષાવનો એ વર્ષ દરમિયાન શિયાળામાં પણ 15°C ઊંચું તાપમાન ધરાવતા હોય છે, જ્યારે ઉનાળામાં આ વર્ષાવનોમાં 40°C પણ વધારે તાપમાન થઈ જતું હોય છે. તો આવા પ્રદેશો એ વિષુવવૃત્ત ધ્રુવની નજીક આવતા હોવાથી ગરમ હોય છે. અને આવા પ્રદેશો આપણને ક્યાં જોવા મળે છે? તો આવા પ્રદેશો આપણને
मध्य अमेरिका, मध्य आफ्रिका अने भारतना पश्चिम घाट में एटले के आसाम नो जे पश्चिम घाट छे तेवा प्रदेशों में आपणे जोवा मळे छे। अहींया शियाळ, बे पगे चालनारो वांदरो, त्यारबाद ગોરીલાઓ, વાઘ, હાથી, દીપડા જેવા પ્રાણીઓ વસવાટ કરવા કરતા જોવા મળે છે અને હુંફાળો અને ખૂબ જ વરસાદવાળો તાપમાન હોવાથી અહીંયા અનેક પ્રકારની વનસ્પતિઓ, છોડવાઓ ઉગેલા પણ તમને જોવા મળે છે। તો આપણે વિષુવવૃત્તીય વર્ષાવનો છે તેમાં કયા કયા પ્રાણીઓ આપણને જોવા મળે છે તો આપણે અહીંયા દર્શાવીશું વિષુવવૃત્તીય વર્ષાવનો। તો વિષુવવૃત્તીય વર્ષાવનોમાં તમે જોયા કે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જેને અનુકૂળ વાતાવરણ મળતું હોવાથી ખૂબ જ આનંદિત અવસ્થામાં આપણને જોવા મળે છે। તો હવે આપણે ખૂબ મોટી સંખ્યામાં અને વિવિધ પ્રકારના જે પ્રાણીઓ છે તે વિષુવવૃત્તીય વર્ષાવનની આબોહવાની પરિસ્થિતિને ખૂબ જ અનુકૂળ અને તેમને જીવવા માટે ખૂબ જ મદદરૂપ કરે છે। તેઓની સંખ્યા ઘણી મોટી હોવાથી તેઓની વચ્ચે ખોરાક અને આશ્રય સ્થાન માટે હરીફાઈ ચાલે છે। તો ઘણા પ્રાણીઓ વૃક્ષ પર જ જીવન કાઢે છે, જ્યારે રેડ આઈ ફ્રોગ એટલે કે લાલ આંખોવાળો દેડકો એ તેના પગ પર ચોંટી જાય તેવું પડ ઉત્પન્ન કરે છે અને જે તે રહેતો હોય તેવા વૃક્ષ પર ચડવામાં જે તેને મદદ કરે છે। એટલે કે લાલ આંખોવાળો જે દેડકો છે તેના પગ ચામડી સાથે જોડાયેલા હોય છે, આથી જ્યારે તે વૃક્ષ પર ચડતો હોય છે ત્યારે તેના પગ શરીર સાથે, ઝાડ સાથે પગના દબાણમાં આવીને ચોંટી જાય છે અને તે આ રીતે ચાલવામાં તેને મદદ કરે છે। તો આ રીતે વૃક્ષ પર રહેલા વાનરો પણ લાંબી પૂંછડી ધરાવતા હોય છે। હવે જે વૃક્ષની ડાળીને પકડવામાં એટલે કે જે વાંદરાઓ વૃક્ષ પર રહેતા હોય છે તે પોતાની લાંબી પૂંછડીથી ઝાડની ડાળીઓને પૂંછડી વાળીને વીંટાળીને ઝાડ પરથી કુદાકૂદ કરીને પોતાનો ખોરાક મેળવતા હોય છે। તો ખોરાક માટેની આ હરીફાઈને કારણે સરળતાથી પ્રાપ્ત ના થતો હોવાથી ખોરાક સુધી પહોંચવા માટે કેટલાય પ્રાણીઓએ અનુકૂલન કેળવ્યું છે। તો ટોકાઉ નામનું જે પક્ષી છે તે લાંબી ચાંચ ધરાવે છે જે તેને નબળી ડાળ પરના ફળ સુધી પહોંચાડવા માટે મદદ કરે છે। તો આ જે ટોકાઉ નામનું જે પક્ષી છે એને લાંબી મોટી ચાંચ છે જે ઝાડ પરની નબળી ડાળીઓ જે વળેલી હોય ત્યાં એ જગ્યા પરથી પોતાની ચાંચને લાંબી કરીને પોતાનું ફળ પ્રાપ્ત કરી શકે છે। તો તે જે ડાળી તેનું વજન સહન ના કરી શકતી ના હોય તેની પર તે ચડતું નથી, પરંતુ તે પોતાની લાંબી ચાંચથી પોતાનો ખોરાક મેળવી શકે છે। આ જ રીતે ઘણા વિષુવવૃત્તીય પ્રાણીઓ સંવેદનશીલ ધ્વનિ પારખતા હોય છે, એટલે કે એ લોકોની અવાજ પારખવાની શક્તિ ખૂબ જ તીક્ષ્ણ હોય છે, જે તીક્ષ્ણ નજર, જાડી ચામડી અને આસપાસ સાથે વળી જાય તેઓ ચામડીનો રંગ ધરાવતા હોય છે, એટલે કે વૃક્ષની છાલ જેવો, પાંદડા જેવો, જમીન જેવો તે રંગ ધારણ કરતા હોય છે જેથી શિકારી તેમનો શિકાર કરી શકે નહીં। તો આવી જ રીતે જે તેમના શિકારીઓથી તેમને રક્ષણ પૂરું પાડે છે। તો મોટી બિલાડીઓ જે સિંહ જેવી તેમજ વાઘ જેવી દેખાવમાં હોય છે તે જાડી ચામડી તેમજ સંવેદનશીલ ધ્વનિ પારખ ધરાવે છે, એટલે કે તેઓ અવાજ પારખવાની તીવ્રતા ધરાવે છે। આ જ રીતે સિંહ જેવડી પૂંછડી ધરાવતો વાનર એટલે કે સિંહની જેવી પૂંછડી હોય છે તેવી પૂંછડી ધરાવતો વાનર પણ આ જંગલોમાં આપણને જોવા મળે છે। આ જ રીતે પશ્ચિમ ઘાટના વર્ષાવનમાં રહે છે જે તેના માથા પર ગાલથી દાઢી સુધી રૂપેરી સફેદ કેસવાળી ધરાવે છે, તો જે ઝડપથી ઊંચે ચડી શકે છે અને પોતાના જીવનના મોટા ભાગનો સમય તે વૃક્ષ પર જ વિતાવે છે। આ જ રીતે તે મોટે ભાગે ફળો, ફૂલો, પાંદડા તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। ત્યારબાદ આ બિયર્ડ ઝાડની છાલની નીચે રહેતા જીવડા પણ શોધીને તે ખાઈ જાય છે।
તેની વૃક્ષ પર જ પૂરતું ભોજન મળી રહેતું હોવાથી તે જમીન પર ભાગ્યે જ દેખાય છે. તો આ રીતે ભારતના વિષુવવૃત્તીય વર્ષાવનને આપણે બીજું જાણીતું પ્રાણી હાથી પણ છે. હાથી એ ઘણી જ નોંધપાત્ર રીતે વર્ષાવનમાં અનુકૂલન ધરાવે છે, એટલે કે આ જંગલોમાં આપણને વાનરો અને હાથીઓની સંખ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે. શાકાહારી પ્રાણીઓની સંખ્યા કેમ વધારે હોય છે અહીંયા? કારણ કે ખૂબ જ વરસાદ હોય છે, તેના કારણે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ પણ અહીંયા ઉગેલી હોય છે, જેથી શાકાહારી પ્રાણીઓનો સમાવેશ અહીંયા વધારે થયેલો જોવા મળે છે. આ જ રીતે આ હાથી જે ઘણી વખત રીતે વર્ષાવનમાં અનુકૂલન ખોરાક મેળવવા માટે ધરાવે છે, એટલે કે તેની સૂંઢને તમે જોઈ શકો છો. પાના નંબર 76 ઉપર હાથીનું ચિત્ર આપેલું છે. તે જે તેને નાક તરીકે ઉપયોગ કરે છે, જે તેને ગંધ પારખવા એટલે કે પોતાની આસપાસ પોતાના ખોરાક માટેની જે તીવ્ર સુગંધ છે તે પોતાની સૂંઢ વડે પારખી શકે છે, અને ખોરાકને પકડવા માટે પણ તે સૂંઢનો જ ઉપયોગ કરે છે. વળી હાથીના રૂપાંતરિત દાંત વૃક્ષની છાલ કે જે તેનો પ્રિય ખોરાક છે તેને ઉખાડવામાં પણ મદદ કરે છે. આ જ રીતે હાથી ખોરાક માટેની હરીફાઈને સહેલાઈથી સંભાળી પણ શકે છે. હાથીના મોટા કાન તેને અત્યંત મૃદુ અવાજ એટલે કે નાનામાં નાનો અવાજ સાંભળવા માટે પણ મદદ કરે છે. વળી તે હાથીને વર્ષાવનની ગરમ અને ભેજવાળી આબોહવામાં શરીરને ઠંડુ રાખવા માટે પણ મદદ કરે છે. તો આ રીતે આપણે ધ્રુવ પ્રદેશોમાં રીંછ અને પેગ્વિન જેવા પ્રાણીઓ વિશેની અનુકૂલતા મેળવી અને આપણે વિષુવવૃત્તીય વર્ષાવનોમાં બે પગે ચાલનારા વાંદરડા, રેડ એટલે કે લાલ આંખોવાળા દેડકા અને હાથી વિશેની ચર્ચા કરી. તો અહીંયા તમને આ પાઠ વિશે સુંદર રીતે સમજાઈ ગયું છે. ઓકે.